તો કઈ ફરક નહીં પડ્યો, એ સુકાયેલું ઝાડ સુકાયેલું જ રહ્યું. લોકોએ કહી દીધું કે ખોટી મહેનત તમે કરો છો. તો કે નહીં, મને મારી મહેનત કરવા, મને બહુ આનંદ થાય છે, મને સંતોષ મળે છે. અને તમે માનશો નહીં, 2-3 મહિના પછી પાછા એમાં ફણગા ફૂટ્યા અને એ ઝાડ આજની તારીખની અંદર 15-20 ફૂટનું મોટું વૃક્ષ બની ગયું છે. અને જ્યારે એ ઝાડ જોયે ત્યારે પેલા કાકા યાદ આવે કે એમને કેવો ભાવ હતો. એટલે જો ગમ્મત માટે કે આનંદ માટે આવું નિષ્પાપી સાધન પણ ઘણા લોકો એવા હોય છે કે સન્ડેના દિવસે જાય, ઝૂંપડપટ્ટી હોય ત્યાં હોય, ત્યાંના છોકરાઓને ભેગા કરે અને એ લોકોને એજ્યુકેશન આપે. તો આવા ઘણા સાધન છે. ખાલી ખાવું પીવું એ જ આનંદ છે એવો કોન્સેપ્ટ બ્રેક કરવાની જરૂર. અને એટલે કીધું અહીંયા કે એવું સાધન, એવી ગમ્મત શોધો જે કેવી હોય, નિષ્પાપી હોય. પુષ્પ 69, સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગલદાયક દિવસ બીજો નથી. એટલે કહેવાય છે ને, શુભ કાર્ય કરવાનું હોય તો મુહૂર્ત જોવા બેસવું. કીધું ને, સુયોજક કૃત્ય કરવાનું હોય, સારી યોજનાનું, જેનાથી કંઈક બીજાનું ભલું થવાનું હોય, કંઈક સારું થવાનું હોય, એવા કોઈ પરોપકારના કે હિતકારી કાર્ય હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી. કારણ કે છે ને, એક મેન્ટલ ટેન્ડન્સી હોય છે, આપણે હવે આ કામ કરવું છે, ક્યારથી કરીએ, 1 તારીખથી કરશું, 1 તારીખ છે ને. પણ જો મંગલકારી કાર્ય હોય તો આજથી જ કરવું. ભેદજ્ઞાન ક્યારથી શરૂ કરવાનું છે આપણે? એટલે હજી સ્ટાર્ટ નથી કર્યું તમે લોકોએ, જો પકડાઈ ગયા તમારે એમ કે ઓલરેડી થઈ ગયું, 4 જણને સમય દર્શન પણ થઈ ગયું છે અમને, એટલો એવો સ્પિરિટ હોવો જોઈએ. તો આ એક મેન્ટલ ટેન્ડન્સી છે કે સારું કામ કરવું હોય ને પછી કરશું, કાલથી કરું. જોગિંગ માટે જવું છે કે નહીં? હા, ક્યારથી જવું છે? આ સન્ડે આ બધું પતી જાય ને, ઉપવાસ સંવત્સરીનો પતી જાય, હા, અને પછી આપણે પારણા કરી લઈએ અને પછી આપણે કરશું. ક્યારેક ક્યારેક આ બંધ થઈ જાય છે. તો આવું આપણું હોય છે, પછી કરશું. એક વ્યક્તિની વાત કરું, એ કંઈક ગયા હતા નોર્થ સાઈડ, ક્યાંક ગયા હતા, ટ્રેનમાં ગયા અને એપલનું લેપટોપ 1,00,000 રૂપિયાનું હતું એમનું, થોડાક મહિના પહેલાં જ લીધું હતું અને ભૂલી ગયા. ઇન્ડિયન રેલવેઝમાં સ્પેસિફાઈ એટલા માટે કરું, તમે સમજી ગયા હશો કે પાછું મળવાનું તો કંઈ હવે ખબર પડી, ત્યાં લેટ થઈ ગયું હતું. પછી ત્યાં તપાસ કરી, ફોન કર્યો, કોકને મોકલાવ્યા લાસ્ટ સ્ટેશન ઉપર, પણ હવે ત્યાં મળ્યું ને, એટલે કે હવે આ તો ગયું. પછી કે હવે બીજું લેવું પડશે, 1,00,000 રૂપિયાનો ખર્ચો કરવો પડશે, કે આવું જ સેકન્ડ હેન્ડ મળી જાય ને તો 50,000માં આપણે લઈ લઈએ, એવું બધું મગજમાં બધો પ્લાન ચાલતો હતો. અને અંદર અફસોસ થતો હતો કે જો એ જ લેપટોપ પાછું મળી જાય ને તો એક વખત હું અડધે અડધા પૈસા આપી દઉં. અને બન્યું એવું કે જે વ્યક્તિ હતો ને, એને એ ફોર્મેટ કરવાનો હતો, ફોર્મેટ કરવા માટે દબાવ્યું તો જોયું કે આમાં તો કોઈ ગુરુજી છે અને આ વ્યક્તિ છે, જે નામ હતું, જો એને કેટલી મહેનત કરી કે એને થોડા જે ક્લૂઝ મળ્યા ને એના ઉપરથી એને ગૂગલ કર્યું કે આ વ્યક્તિ છે કોણ. અને પછી એને જોયું કે આમાં તો સત્સંગ છે ને ભક્તિ છે ને આમ, એટલે આ કોક, હવે એના નસીબ કેવા આ જે વ્યક્તિ હતા કે પહેલાં એ ગૂગલ કરી, ફાઇન્ડ આઉટ કરી, ત્યાં આશ્રમમાં ફોન કર્યો કે આવા કોઈક વ્યક્તિ છે, એનું આવું કંઈક ખોવાઈ ગયું લાગે, તમે તપાસ કરો, મારી પાસે છે અહીંયા. હવે આ વ્યક્તિ ત્યાં જ નોર્થ સાઈડમાં જ હતા, અહીંથી પાછો એમને ફોન ગયો કે અહીંથી કોકનો ફોન આવ્યો છે તમારા માટે, એટલે કનેક્ટ કરી આપ્યું. હવે આ વ્યક્તિને એમ થયું કે હા, મળી ગયું પાછું, એટલે 1,00,000 રૂપિયાનો ખર્ચો નથી. કારણ કે મનમાં મેં વિચાર્યું હતું ને કે મળી જાય તો અડધે અડધા પણ આપી દઉં હું, કારણ કે 50,000માં પણ આવું લેપટોપ મળે, પહેલો વિચાર એવો આવ્યો કે આપણે 50,000 આપશું એને. એક દિવસ ગયો ને, 50,000 આમ બહુ વધારે કહેવાય નહીં, આમ આપણે 5,000 ઇઝ ઇનફ, 5,000 ઇઝ મોર દેન ઇનફ. એનો ખર્ચો લઈએ, અત્યારે ત્યાંથી અહીંયા આવશે 10 કિલોમીટર કે 20 કિલોમીટર તો 200-500 જે રિક્ષાનું ભાડું હોય, બાકી તો 4,500 રૂપિયા એને બચે તો એના.
એક વ્યક્તિ કહેતી હતી કે એક દિવસ બે ચાર કલાક એમ જેમ જેમ જતું જાય ને તો 50માંથી 5 થયું, 5માંથી 1500 થયું, પછી એમ કીધું કે 501 પણ ચાલે એક વખત. આ આપણું મન છે. અને એટલા માટે જ કીધું કે જ્યારે આવું સારું કામ કરવાનું મન થયું તો આજના જેવો મંગળદાયક દિવસ છે નહીં. ખ્યાલ આવે છે? અને એટલે જે સંકલ્પ કરીએ ને એને તરત અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો એ અત્યંત અત્યંત આવશ્યક છે. ડોન્ટ ડીલે, કારણ કે થોડોક ટાઈમ જશે ને એટલે ફોર્સ ઓછો થશે, ઓર થોડોક ટાઈમ જશે ને ઓર ફોર્સ, અને પછી જેને કરવાનું મન જ નહીં થાય. રાઈટ. પુષ્પ 70. અધિકારી હો તો પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું બ્રેકેટમાં રાજાનું લૂણ ખાય છે તે પણ પ્રજાના માનીતા નોકર છે. કોણ? રાજા. રાજા પણ પ્રજાના માનીતા નોકર છે, અને એનું લૂણ તું ખાય છે તો પ્રજાહિત ભૂલીશ નહીં. આ કોને આપ્યું છે મેસેજ? અધિકારી, એક ગવર્મેન્ટ ઓફિશિયલ જે છે એને આ મેસેજ આપ્યો છે. અને કેટલો સુંદર મેસેજ છે કે તું એનું લૂણ ખાય છે તો પ્રજાનું હિત ભૂલશે નહીં. લૂણ એટલે મીઠું. મીઠુંનું શું સ્થાન છે જમવામાં? એના વિના કાંઈ નથી. મીઠા વગરનું તમે રસોઈ બનાવો તો આખી રસોઈ ફિક્કી છે, નકામી છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ એવું કંઈક છે એ છે આ મીઠું. અને એટલે કીધું કે તું એમની પાસેથી તારું ભરણ પોષણ કરતો હો તો એના પ્રત્યે તારી જવાબદારી છે. અને એટલે જ અહીંયા કીધું ને કે જે રાજાનું તું લૂણ ખાય છે તે પણ પ્રજાના માનીતા નોકર છે. એટલે એક વાત અહીંયા કહેવાનો ઉલ્લેખ કરવાનું મન થાય કે આપણા પ્રધાનમંત્રી મોદીજી, એમને એક વખત કીધું હતું કે હું પ્રધાનમંત્રી નથી, હું તો પ્રધાન સેવક છું. કેટલી સરસ વાત છે, પ્રધાન સેવક છું. અને આપણે જોઈએ છે કે ગવર્મેન્ટની અંદર પણ હવે દેટ ડિસિપ્લિન એન્ડ એવરીથિંગ ઇઝ કમિંગ. સેના માટે? તો કે પ્રજાનું હિત કરવું એ મારું કાર્ય છે. જો યુઝ્યુઅલી છે ને આપણે આમ સરકારી ઓફિસર કે એવું વાત આવે ને એટલે નેગેટિવ પિક્ચર જ ક્રિએટ થાય, પણ એવું નથી. ધ બેટર ઇન્ડિયા કરીને એક વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર તમે જશો ને તો એમાં ભારતમાં શું શું સારું પણ છે. કારણ કે અત્યારે તમે છાપું ખોલો કે તમે કંઈ પણ જુઓ તો ઇટ ઇઝ ફિલ્ડ વિથ નેગેટિવિટીઝ, બહુ થોડું કંઈક પોઝિટિવ આપણને જોવા મળે. પણ એવા એવા પણ લોકો છે જે આપણને ખબર નથી. એટલે હું એક એક્ઝામ્પલ આપું છું. IAS ઓફિસર OP ચૌધરી 2011 અને 2012માં એને અવોર્ડ મળ્યા ફોર બીંગ અ બેસ્ટ ઓફિસર. અને એને શું કામ કર્યું છે એ હું તમને કહું તો તમને પણ એમ થશે કે ના, એવા પણ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે જે પ્રામાણિક છે અને જે પ્રજાનું હિત કરી રહ્યા છે. છત્તીસગઢના દંતેવાડી રીજનના આ IAS ઓફિસર વોઝ ધ કલેક્ટર. હવે તમને ખબર છે ને ત્યાં બધું નેક્સ્ટ લાઇટ એરિયા અને ઘણું બધું ચાલે છે, એમાં પણ સામે કંઈક સારું કરવા જાઓ તો ઇટ્સ નોટ ઇઝી. એને જોયું કે આ આખો એરિયા છે અહીંના જે યુવાનો છે એ પ્રોગ્રેસ નથી કરી શકતા, કારણ કે એ લોકો પાસે ભણતર નથી અને જે કાંઈ પણ ફંડ છે એ રાઈટ જગ્યાએ જતું નથી. એના જાનને જોખમમાં નાખીને પણ એ સિસ્ટમ સામે એને ફાઇટ કરી. અને આપણું છે ને આપણને આમ હૃદય ગદગદ થઈ જાય કે જેને ખરેખર કંઈક કરવું છે ને એ કેવા કેવા સરસ સરસ આઈડિયાઝ લઈને આવે છે. તો એને અમુક છૂલું આસમાન, નન્હે પરિંદે, શિક્ષા સવારી, પછી લાઇવલીહુડ કોલેજ, એમ એટલા બધા નવા નવા એવન્યુઝ ખોલ્યા. હી વેન્ટ ટુ ધ ગ્રાસરૂટ પ્રોબ્લેમ કે ક્યાં તકલીફ નડે છે. તો કે આ લોકો એટલા ગરીબ છે કે એ લોકોને પર્સનલ ટ્યુશન પરવડતું નથી અને આ ગામડામાં કોઈ એવા છે પણ નહીં ટીચર્સ. એને એવી સિસ્ટમ કરી કે વીકલી વન્સ
ત્યાં બાજુના શહેરની અંદર જે જે સારા ટીચર્સ હોય ને એ લોકોને અહીંયા ઇન્વાઇટ કરે ખાસ લેક્ચર્સ લેવા માટે ને આ લોકોને ટ્રેન કરવા માટે. પછી બીજું એને ફાઇન્ડ આઉટ કર્યું કે આ લોકો જે છે એ લોકો ઘરેથી આવે ચાલી ચાલીને પાંચ પાંચ દસ દસ કિલોમીટર પહોંચે છે ત્યાં થાકી જાય છે. તો એને શિક્ષા સવારી સ્ટાર્ટ કરી, એ લોકોને સાયકલની અરેન્જમેન્ટ કરી આપવી જેથી કરીને એ લોકો ટાઈમસર પહોંચી શકે, ઓછો થાક લાગે. એટલે કહેવાનો પોઈન્ટ શું છે કે પ્રજાને ક્યાં તકલીફ છે એ લેવલ પર જઈ પછી જોયું કે આ યુવાનો જવું હોય એ લોકોને શહેરમાં ભણવા માટે, પણ થાય શું કે એ લોકો ડરે, ખબર નથી શહેરમાં કઈ રીતે જવાનું, કઈ રીતે બસ પકડવાની. તમે માનશો નહીં, એ બધા છોકરાઓ જે હવે નેક્સ્ટ યર કોલેજમાં જવાના હોય એ લોકોને સાથે લઈ જઈ એ લોકોને ટ્રેન કરે કે જો આ રીતે બસ પકડવાની, અહીંયા ઉતરવાનું, અહીંયા આવી રીતે જવાનું, અહીંથી અહીંથી તને ટ્રેન મળશે. એટલે એ વ્યક્તિ જ્યારે ફર્સ્ટ ટાઈમ જાય તો એ ગભરાયેલો ન હોય, હી ઇઝ પ્રિપેર્ડ. ગામડાના છોકરાઓ માટે આ બધું કરે અને ગમે એમ કરીને જે જગ્યાએ લિટરેસી લેવલ્સ એકદમ લો હતી ત્યાં કોઈ કોઈ પોસિબિલિટી નહોતી, ત્યાંના છોકરાઓ ભણી ગણીને મેજોરિટી ઓફ ધેમ ફાઉન્ડ ગુડ જોબ્સ અને એ લોકોનું ઇકોનોમિક લેવલ વધતું ગયું. તો હવે જ્યારે ક્યારે પણ કોઈ કંઈક નેગેટિવ બોલે ને તો એમ કહેવાનું કે ભાઈ તમને બધું ખબર નથી, તમે કેવળ નાની છો નથી ને, તો એવા લોકો પણ છે આ ઓપી ચૌધરી જેવા. સો અધિકારી હો તો પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું તું લૂણ ખાય છે તે પણ રાજ પ્રજાના માનીતા નોકર છે. 71 વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. આજના દિવસમાં કઈ રીતે વર્તજે? તો કે ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા એટલે એક રિઝોલ્વ, અને સત્પ્રતિજ્ઞા એટલે આ બહુ સારી પ્રતિજ્ઞા છે. શું પ્રતિજ્ઞા છે? તો કે ઉપયોગપૂર્વક રહેવાની. ક્યાં રહેવાની છે? વ્યવહારિક પ્રયોજનમાં. જો આપણે વિવેકવાદ આવે ને એટલે આપણે વિવેક ભેદજ્ઞાન કરવાનું, આ કરો, બરાબર છે, બહુ સારી વાત છે. હા, પણ અહીંયા વ્યવહારના લેવલમાં ક્યાંક ક્યાંક ચૂકી જાય છે પછી આ પણ થતું નથી. કેમ? કારણ કે વ્યવહારિક લેવલની અંદર આપણે પરફેક્ટ નથી, ઉપયોગપૂર્વક આપણે જાગૃતિ રાખતા નથી, તો એનું શું નુકસાન જાય છે એ આપણે જોવાનું છે. તો વ્યવહારિક પ્રયોજનમાં એટલે શું? ડેઇલી આપણી જે એક્ટિવિટીઝ છે ને એ. ચંદુભાઈ માટે શું આવશે ડેઇલી એક્ટિવિટીઝમાં? હા, થેન્ક યુ, તમે આન્સર કર્યો ને, થેન્ક યુ. હા, ડેલી એક્ટિવિટીઝમાં ઓફિસમાં જવાનું, ઓફિસના કાર્યો કરવાના, આ ડેલી એક્ટિવિટીઝમાં આવશે, બરાબર છે. બહેનોમાં શું આવશે? તો કે ઘર કામ કરવાનું હોય, છોકરાઓને ઉછેરવાનું હોય, સંસ્કાર આપવાના હોય, એ બધું ડિપાર્ટમેન્ટ આ સાઈડનું છે. તો એની અંદર ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની. અહીંયા વિવેકી એટલે શું? તો કે જાગૃતિ રાખવાની. ઉપયોગ એટલે જાગ્રત અને વિવેક એટલે એ ધ્યાન રાખવું કે ક્યાંય અયોગ્ય થતું નથી ને. હવે ફોર એક્ઝામ્પલ આપણે બે સિચ્યુએશનને લઈએ. ઓફિસ છે, બોસ છે, બોસની અંદર કામ કરે છે, બોસની પણ કંઈક અપેક્ષાઓ છે, બોસના કંઈક ઓલા છે, પણ ક્યાંક ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ કોઈક ભૂલના કારણે. હવે આ મિસકમ્યુનિકેશન થયું, ક્લેરિફિકેશન નહીં થયું, ટ્રાન્સપરન્સી ન રહી બોસ સાથે, શું થશે? ફ્રિક્શન થશે, કશાય થશે, અને પછી આપણે શું કહીએ ખબર છે? મારા એવા કર્મના ઉદય છે ને, શું કહું દોસ્ત. હવે હકીકતમાં આપણી કચાસ છે અને આપણે આખું નાખી છે સેના ઉપર? કર્મના ઉદયમાં. એટલે કીધું કે ફોર એક્ઝામ્પલ ખબર છે કે બોસને આ વાત માટે ગમે ત્યારે જરૂર પડશે, હું જો ત્યારે મોબાઈલ ઉપર અવેલેબલ નહીં હોઉં તો એમને રાઈટ ઇન્ફોર્મેશન રાઈટ ટાઈમે જોઈએ છે, એ હું પ્રોવાઈડ નહીં કરું તો એમને ગુસ્સો આવશે, એમને તકલીફ પડશે. યસ ઓર નો? ઉપયોગપૂર્વક વિવેકી રહેવાનું. એના અત્યારે બે કલાકની મીટિંગ છે, ગમે ત્યારે મારા બોસને રિપોર્ટ્સ કે એની કંઈક જરૂર પડશે તો મારો મોબાઈલ ઓન હોવો જોઈએ, મારી જાગૃતિ હોવી જોઈએ, બીકોઝ હી મે નીડ મી એની ટાઈમ.
હવે આ બેઝિક રિક્વાયરમેન્ટ છે એ આપણે ફોલો ન કરીએ પછી કશાય થાય અને પછી આપણે નાખીએ બધું સેના ઉપર. મારો કર્મનો ઉદય એકદમ વિચિત્ર છે ભાઈ, તું વિચિત્ર છે, કર્મનો ઉદય વિચિત્ર નથી. યસ, હવે બહેનો માટે જોઈએ કે બહેનો માટે તો કે ઘરકામની અંદરમાં પણ ક્યાંક ઉપયોગ ચૂકાઈ જાય, જાગૃતિ ચૂકાઈ જાય. એટલે એક સિચ્યુએશન તમને કહું છું કે એક એવું સિચ્યુએશન એવી હતી કે હસબન્ડ ખૂબ સ્ટ્રગલ કરી રહ્યો છે બિઝનેસ માટે, એનું કંઈક ઇમ્પોર્ટન્ટ પાર્સલ આવવાનું છે કે કંઈક લેટર આવવાનું છે બાય કુરિયર ઘરે. એટલે એ ઘરે કહે છે કે આજ બપોર પછી આ કુરિયર આવશે, તમે પ્લીઝ જાગૃતિ રાખજો. અને 4 વાગે કુરિયર આવે છે, 1 વખત બેલ વાગે, 2 વખત બેલ વાગે, 3 વખત બેલ વાગે છે, દરવાજો કોઈ ખોલતું નથી, કુરિયરવાળો પાછો જાય છે અને મેસેજ જાય છે કે તમે કાલ સવારે આવી અને ઓફિસેથી કલેક્ટ કરજો. પેલો ધુઆ ફુઆ થઈને આવે છે, મારો ઇમ્પોર્ટન્ટ લેટર હતો, આની અંદર આજને આજ આનું આપવાનું હતું, હવે મારો મારા હાથમાંથી આ આખું ટેન્ડર જશે તમારા ભૂલના કારણે, તમે કેમ ખોલ્યું નહીં? અહીંયા લખે છે 4 વાગે, એટલે એની વાઈફ ઉપર ગુસ્સે થાય છે કે આટલું તને અક્કલ નથી. તો કે મેં સાંભળી જ નથી, એ તો એમ કે છે બેલ વાગી જ નથી. ત્યાં સસરાજી કહે છે બેલ વાગી હતી 4 વાગે, 1 વખત નહીં પણ 3 વખત વાગી હતી. અને તો દીકરાએ કીધું પણ તો પછી કેમ ખોલ્યું નહીં? તો કે મેં બૂમ પાડીને કીધું પણ કે વહુને કે તું ખોલ, પણ કોઈ સાંભળે તો ને. હવે હસબન્ડનું તો મગજ ફાઈટું, એકદમ ગુસ્સામાં આવી ગયો, એટલે એ એકદમ તૂટી પડ્યો એના વાઈફ ઉપર. હવે વાઈફને એટલું બધું ફ્રસ્ટ્રેટિંગ ફીલ થયું કે વાત સાચી છે, ચલો મેં તો નથી જ સાંભળી, પણ બાપુજીએ તો સાંભળી હતી કે નહીં? હવે એનાથી બોલાઈ ગયું કે બાપુજી તમે સાંભળી તો તમારે તો ખોલી દેવું જોઈએ. અને એમાં આખું બગડી ગયું વાતાવરણ. બાપુજીએ એટલું કીધું કે તું આ ઘરની વહુ છે, હું શું નોકર છું આ ઘરનો, તું મને ઓર્ડર છોડે દરવાજો ખોલવો જોઈએ? અને બધું બગડી ગયું, ઝઘડા ઝઘડીને આ ને તે ને આ ખો. પછી પેલીને ટ્યુબલાઇટ થઈ થોડાક વખત પછી કે બરોબર 4 વાગે હું ચટણી બનાવતી હતી, સમજ્યા? ટ્યુબલાઇટ થઈ, મિક્સરની ટ્યુબલાઇટ, કે મિક્સર ઓન કર્યું હતું એટલે મિક્સરનો અવાજ ચાલતો હતો, એટલે બરોબર ત્યારે બેલ વાગી હશે, બાપુજીએ પણ કીધું હશે, પણ આ અવાજના કારણે મને સંભળાણું નહીં. યુ કેન રિલેટ ધીસ? હવે આ વાત એને ક્લિયર કરી નહીં કે આવું બધું થયું હતું, કારણ કે અહંકાર એવી વસ્તુ છે ને, એટલે એટલે અહીંયા કીધું કે આ નાની નાની વસ્તુ છે. હવે એને જો એના હસબન્ડને વાત કરી હોત, બાપુજીને વાત કરી હોત કે આવું થઈ ગયું હતું એટલે મેં સાંભળ્યું નથી એવું નથી, પણ ત્યારે અવાજના કારણે મને સંભળાણું નથી અને એટલે આ આખી સિચ્યુએશન, પણ એમને ક્લેરિફાય કરી નહીં. એનું પરિણામ શું આવ્યું? તો કે 4 વર્ષની અંદર નરક ઊભું થઈ ગયું, કારણ કે બધા એકબીજાને એવા દ્વેષભાવથી જોયે છે કે આ મને નોકર સમજે છે, હસબન્ડને એમ લાગે કે આ જુઠ્ઠાડી છે, આટલું ક્લિયર કે છે, કુરિયરવાળા કે છે, છતાં એ સ્વીકારવા તૈયાર નથી. અને વહુને એમ થાય મને કોઈ સમજતું નથી. આ પકડાણું, આ પરમ કૃપાદે આ 2 શબ્દ જે મૂક્યા છે એ શબ્દ જો યથાર્થ આપણા જીવનમાં ઉતારીએ ને તો કેટલા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સમાંથી ને કેટલા બધા ક્લેશમાંથી આપણે બચી શકીએ છીએ. શું કીધું અહીંયા? વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્પ્રતિજ્ઞા માની આજના દિવસમાં પ્રવેશ કરજે. અને એવું ઘણી વખત નથી થતું, તમે ફોન કરતા હો તમારી ડોટરને અને કોલ ઉપાડે જ નહીં, 10 મિનિટ પછી લગાડો, 20 મિનિટ પછી લગાડો, 1/2 કલાક, અને અહીંયા તમને ટેન્શન ઉપર ટેન્શન થાય, શું થઈ ગયું, ફોન કેમ નથી ઉપાડતી? અને પેલા બેને ક્લાસમાં હતા એટલે સાયલેન્ટ રાખ્યું હતું, પછી સાયલેન્ટ જ રહી ગયું, અને અહીંયા શું થઈ ગયું? હવે વિચાર કરો કે 1/2 કલાકમાં એ માને કેટલા બધા સંકલ્પ વિકલ્પ થઈ જાય કે આ ફોનનો જવાબ કેમ નથી આપતી, શું થઈ ગયું હશે, એક્સિડન્ટ થઈ ગયો હશે, પડી ગઈ હશે, કંઈક બીજું થઈ ગયું હશે, કારણ કે એવા એવા સમાચાર સાંભળતા હોય એટલે મા બાપને તો ઓલવેઝ ફાળ પડે અંદરમાં, છે કે નહીં? અને પછી ઘરે આવીને ઓલે પૂછે કેમ, એમાં શું થઈ ગયું, એમાં આટલું ટેન્શન શું લેવાનું થાય, પછી શું થાય?
કેટલો કષાય થાય, અહીંયા કેટલો ઉપયોગપૂર્વક જાગૃતિ થાય. ક્લાસ પતી ગયા ને ક્લાસની બહાર આવ્યા ને તો મોબાઈલ કાઢવાનું અને શું કરવાનું, હા સાયલેન્ટમાંથી નોર્મલ મોડ પર આવી જવાનું. ઓકે, પુષ્પ 75, કરજ. જો કરજ વિશે પરમપદે કેટલું સુંદર કીધું છે, કરજ એ નીચ, ઓ સોરી સોરી સોરી, એક જમ્પ કરીને ગુમે પેજ. પુષ્પ 72, સાયંકાળ પછી થયા પછી વિશેષ શાંતિ લેજે. સાયંકાળ પછી, સંધ્યાકાળ, સંધિ એટલે જ્યાં જોડાણ થાય છે, દિવસ અને રાતનું જ્યાં જોડાણ થાય એને સંધ્યા કહેવાય. સંધ્યાકાળે શું કરજે, વિશેષ શાંતિ લેજે. પણ શાંતિ શું એની ક્લેરિટી હોવી જોઈએ. આપણે શાંતિ સેને માનીએ છીએ, કોઈની કચકચ હોય નહીં, કોઈ કાંઈ બોલ બોલ કરતું ન હોય, એને આપણે શાંતિ માનીએ. અને જ્ઞાની કહે છે કે વિભાવ પરિણામનું ન હોવું તે શાંતિ છે, વિભાવ પરિણામનું ન હોવું. હવે આ સાયંકાળ કેમ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આખો દિવસ આપણે કામકાજ કરીને આવ્યા છે, એટલા બધા સંકલ્પ વિકલ્પ થયા છે, એટલા બધા કષાય થયા છે, એટલે ઓલરેડી વી આર લોટ ટાયર્ડ એન્ડ ડિસ્ટર્બડ. હવે જ્યારે ઘરે આવે ત્યારે ધીસ ઇઝ ધ ટાઈમ આઈ હેવ ટુ સ્પેન્ડ વિથ માય સેલ્ફ, તો વિશેષ શાંતિ થાય. આપણે શું કરીએ છીએ, ઘરે આવીને પણ પાછી બીજી બધી પ્રવૃત્તિઓ સ્ટાર્ટ કરી નાખે, ટીવી જોવું છે, છાપું વાંચવું છે, કોઈની સાથે વાતો કરવી છે, એટલે વોટ હેપન્સ કે આપણે પર સાથે જ જોડાયેલા રહે છે, સ્વની નિકટ આવવાનો ચાન્સ જ મળતો નથી. એ અપેક્ષાએ જોવા જાઓ ને તો એનઆરઆઈને એક વસ્તુ સારી છે કે ત્યાં એ લોકો સવારના પોરમાં વહેલા નીકળી જાય ઘરેથી 6 કે 7 વાગે, અને વહેલા 4-5 વાગે એ લોકો ઘરે આવી જાય, સાંજનું જમવાનું બનાવી 7 વાગે જમી પણ લીધું હોય, અને બાય 7-7:30 મોસ્ટ ઓફ બધું જ કામ એ લોકોનું પતી ગયું હોય, અને સીધું 7:30 to 9:30 કે 10:30 એમ 2-3 કલાક કંઈ કરવું હોય ને આત્મા માટેનું, નિકટ માટેનું, શાંતિ કરી શકે. અને ત્યાં એક બીજું બહુ મોટું સારું એ છે કે કોઈ અચાનક આવી ન જાય. અહીંયા તો નીચે ચેલો હોર્ન મારે, દોસ્તાર આવને નીચે, ક્યાં જાવ, આંટો મારી આવે. હા, આંટા મારવામાં જ ગયું આપણી જિંદગી. અને પાછો એમ કે ક્યાં ના પાડવી, આટલો બિચારો પ્રેમથી બોલાવે છે, આવલો પ્રેમથી બોલાવે છે, પણ એની પાછળ 1 કલાક નીકળી જશે અને વિકથાઓ થશે એ સમજાતું નથી. પણ અહીંયા પરમપદે આજ્ઞા કરીશું કે સાંજ થયા પછી, સંધ્યાકાળ પછી વિશેષ શાંતિ લેજે. થોડોક આત્માની નિકટ આવ, વિભાવને ઓછો કર, તો આત્મહિતનું કાર્ય થશે. પણ અહીંયા એક ખાસ ક્લિયર રાખવાનું છે કે વિભાવને ઘટાડવા તે શાંતિ. હા, પાછું આપણે એવું થાય ને, એટલે એક વખત એવું પ્રસંગ બન્યો હતો કે પૂજ્ય ગુરુદેવશ્રી પધાર્યા હતા ઘરે, અને કંઈક વાત નીકળી તો કીધું કે અહીંયા બહુ શાંતિ છે ને તમારે. નાના સાહેબ, હમણાં બધી ફેક્ટરીઓ સ્ટાર્ટ થશે ને, એટલે અહીંયા એટલો બધો ટ્રાફિક હશે, એટલો બધો ટ્રાફિક હશે ને, એટલો બધો હોર્ન વાગતો હશે ને. આમ સાહેબે ખાલી એટલું જ કીધું, તો પણ શાંતિ છે. ખલાસ. હવે શું થયું, હવે એ ભાઈ જ્યારે જ્યારે ઓલો પ્રસંગ બને ને, બહુ હોર્ન વાગે ને બહુ આ થાય ને, એટલે ગુરુદેવના પેલા વચન યાદ આવે, શું, તો પણ શાંતિ છે. એટલે શાંતિ ગાડીઓના હોર્ન વાગે કે ન વાગે એના ઉપર ડિપેન્ડન્ટ નથી, મારા અંદરમાં વિભાવ છે કે નહીં એના ઉપર શાંતિ ડિપેન્ડન્ટ છે. વાત સાચી છે કે નહીં? ઘણી વખત આપણે જો ડિસ્ટર્બ હોય ને, આખો રૂમ આમ પરફેક્ટલી બંધ કરીએ, એસી ઓન કરીએ, ગોદડું લે, બધું લે સુવા માટે, પણ શાંતિ ન હોય ને અંદરમાં, તો ઊંઘ ના આવે. અને ઘણી વખત ટીવી ચાલતું હોય ને, અને તો એ ઘસ ઘસાટ સૂઈ જાય, બને છે કે નહીં? ઇટ ડિપેન્ડ સમથિંગ ઇનસાઇડ. પુષ્પ 73, આજના દિવસમાં આટલી વસ્તુને બાદ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય. 4 વસ્તુ બતાવી, આરોગ્યતા, મહત્તા, પવિત્રતા અને ફરજ. આ 4 વસ્તુ શેના માટે કીધી, કે આને જો બાધ ન આવે તો આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા. વિચક્ષણતા એટલે શું? આપણે કહીએ ને બુદ્ધિમત્તા, સ્માર્ટનેસ, ઇન્ટેલિજન્સ,
રિયલ ઇન્ટેલિજન્સ શેમાં કહેવાય? તો કે આ ચાર વસ્તુને બાદ આવતી ન હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું ને, એ તમને એકદમ પરફેક્ટ સમજી જશે. એક ભાઈ એ લોખંડ બજારમાં કે નટબોલ્ટના ફિલ્ડમાં હતા. એ ઓલવેઝ છે ને એક વ્યક્તિને આમ ગોલ તરીકે જોતા, કારણ કે જે ભાઈની વાત કરતા હતા ને, હી વોઝ ધ કિંગ ઓફ ધેટ માર્કેટ. કે ને આ ભાઈ કિંગ છે. કેમ? કારણ કે એટલું સરસ એનું બિઝનેસ છે, આ છે અને નંબર વન છે. એટલે ઓલવેઝ એ વ્યક્તિ એનો રોલ મોડલ હતો. હવે આવું જો કોઈ વિચારતું હોય કે આના જેવું થવું છે, આવું થવું એ જ વિચક્ષણતા છે, એ જ ઇન્ટેલિજન્સ છે, એ જ સ્માર્ટનેસ છે, તો ચેક કરો કે આ ચાર વસ્તુને બાદ આવે છે કે નહીં. એટલે એ વ્યક્તિએ પૂછ્યું કે નહીં, મારે બનવું છે તો આમના જેવું જ. તો પોઈન્ટ નંબર વન, જે વ્યક્તિ જેવા તમારે થવું છે એની પાસે આરોગ્યતા છે? તો કે ના, એમને ડાયાબિટીસ છે, પ્રેશરનો પણ બહુ પ્રોબ્લેમ છે, રાત્રે ઊંઘ નથી આવતી, હા, અને ઘણા બધા બીજા ઇશ્યુઝ છે. કેમ? કારણ કે આ આટલું બધું સ્ટ્રેસ ને બધું હોય છે ને, એના કારણે એમને આ બધી બીમારી આવી. હવે તમે મને કહો, વિચક્ષણતા છે આ? તમારે એવું એવું બનવું છે કે જેની અંદર તમને બાય પ્રોડક્ટમાં આ બધું આમ ફ્રીમાં મળે? શું? બીપી, ડાયાબિટીસ, હા, સ્ટ્રેસ, હાર્ટના પ્રોબ્લેમ્સ જોઈએ છે? તો કે આ તો એ કેવી રીતે સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ કહેવાય? ડૉક્ટરે એને કીધું કે ભાઈ તમારે સવારે ઉઠીને થોડુંક જોગ કરવું જોઈએ, થોડુંક યોગા કરવું જોઈએ, ટાઈમ નથી. કારણ કે રાત્રે એટલા મોડા બધા ફોન બોન પતે ને, અને સવારે ઉઠે છે ને, એટલે પછી જો નાસ્તો કરીને ભાગવાનું કામે, તો શું ફાયદો? આ કઈ સ્માર્ટનેસ, આ કઈ ઇન્ટેલિજન્સ કે જ્યાં હું મારા આત્માનું કંઈ કરી ન શકું, મારા શરીરને ફિટ રાખવા માટે કંઈ કરી ન શકું, મળ્યું તો શું મળ્યું? એક સ્ટેમ્પ મળ્યો, કિંગ છે આ માર્કેટના. વિચારીજો. બીજું, મહત્તા. મહત્તા એટલે ગ્રેટનેસ, મોટાઈ. પરમકૃપાઓ દેવે મોક્ષમાળામાં એક આખો ચેપ્ટર આ મહત્તા માટે રાખ્યો છે, કે તમે જ્યાં જ્યાં મહત્તા માનો છો એ ચેક કરો. તમે એમ કહેશો કે પૈસો એ મહત્તા છે, તમે કહેશો કે પાવર એ મહત્તા છે, તમે કહેશો કે મોટું કુટુંબ એ મહત્તા છે, પણ એ મહત્તા નથી. કર્મબંધનું કારણ, નિમિત્ત કારણ તે બને છે. અને પરમકૃપાદેવ એન્ડમાં એટલું સરસ કીધું છે કે મહત્તા, ખરી મહત્તા શેમાં છે? તો કે તમારા અંદરમાં દયા હોય, ક્ષમા હોય, બ્રહ્મચર્ય હોય, એવા ગુણો જેનામાં હોય એ એની મહત્તા છે. અને મહત્તા જૈન માટે શેની છે? તો કે સાધુ જેવું જીવન, તે ગ્રેટનેસ છે, તે મહત્તા છે. તો આ સમજવા જોઈએ. ત્રીજો પોઈન્ટ શું છે? પવિત્રતા. એ વ્યક્તિને જરા પૂછી જુઓ કે આટલા મોટા મોટા બિઝનેસના ડીલિંગ્સ થતા હોય તો તમારે કંઈક કરવું પડે ઉપર નીચે? એ ઘણું કરવું પડે, કે મોટા મોટા ટેન્ડર્સ પાસ કરાવવાના હોય, મોટા મોટા ઓર્ડર્સ જોતા હોય, તો પછી તો પેલો ડિમાન્ડ પણ કરે પરચેસ ઓફિસર કે મને તમે દારૂ પીવડાવો, મને નોનવેજ ખાવું છે, આ જોઈએ છે, પેલું જોઈએ છે, તો એ બધું જ સેટિસ્ફાય કરવું પડે. એ સેટિસ્ફાય કરે નહીં તો ઓર્ડર ન મળે, ઓર્ડર ન મળે તો આટલા મોટા ખર્ચા લઈને બેઠા છે, આટલા મોટા બિઝનેસ લઈ બેઠા છે, કઈ રીતે ચાલે? તો કે આ બધું પાપ તો કરવું પડે. વિચારીજો, પવિત્રતા છે? જો આટલો પૈસો મળતો હોય અને અંદરમાં પવિત્રતા ન હોય તો શું એ ખરેખર સ્માર્ટનેસ ને ઇન્ટેલિજન્સ છે? પૂછીજો. અને ચોથું પોઈન્ટ શું કીધું? ફરજ. ફરજ એટલે ડ્યુટી. ડ્યુટી ખાલી પૈસા કમાવી એ નથી, હા, ટુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ ફેમિલી, દેટ ઇઝ ઓલ્સો માય ડ્યુટી. અને આજે ઘણા ફેમિલીઝ જે બ્રેક થાય છે એનું એક કારણ આ છે કે પૈસો ચિકાર છે, પણ બાળક છે એને પોતાના ઇમોશન્સ કંઈક શેર કરવું છે, એને લવ જોઈએ છે, એ ઘરમાંથી મળતો નથી, કારણ ઘરમાં કોઈ વ્યક્તિ છે જ નહીં. પપ્પા પૈસા કમાવામાં પડ્યા છે, મમ્મી પૈસા વાપરવામાં પડી છે, અને છોકરાઓને કંઈ કોઈ જોવાળું નથી. અને પછી શું થાય છે? પછી રોંગ ટ્રેકમાં જાય, ડ્રગ્સમાં જાય, ખોટા ફ્રેન્ડ્સ મળે, ક્યાંયથી પણ એને પ્રેમ મળે, એટલે પછી એ તરફ એ ઢળી જાય અને નુકસાન કરી બેસે. એટલે એક ફરજ ચૂકી ગયા. હવે મને કહો કે ગમે એટલો મોટો એ વ્યક્તિ હોય, કિંગ હોય એ બજારનો,
પણ એના ઘરવાળા માટે એની પાસે ટાઈમ ન હોય અને અંદરમાં ઊંડા હોતો તો દેર ઇઝ નો બોન્ડિંગ, દેર ઇઝ નો લવ, દેર ઇઝ નો ઇમોશન્સ, શું કામનું આ પૈસા? અને એટલે જ આપણે ખબર છે પહેલા દિવસે વાત કરી કે પરમ કૃપાદેવ આહાર માટે કેટલો ટાઈમ કીધો છે? એક પ્રહર, ત્રણ કલાક. શા માટે? તો કે માત્ર ખાવું એટલું નહીં પણ ખાતી વખતે હું થોડો ક્વોલિટી ટાઈમ ફેમિલી સાથે સ્પેન્ડ કરી શકું, એની પાછળનો આ આશય છે. કેટલું સુંદર છે, એક એક પુષ્પ જો આપણે બરાબર ઉતારીએ ને, એટલે અહીંયા કેવું છે કે તને જે બનવું છે, તારો જે ગોલ છે, એની પાસે આ ચાર વસ્તુ છે કે નહીં એ ચેક કર. જો એ ન હોય ને તો એવા વ્યક્તિ બનવામાં, એવા પોસ્ટ ઉપર આવવામાં કોઈ વિચક્ષણતા છે નહીં. કેટલું સુંદર માર્ગદર્શન છે ને. પુષ્પ 74. જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ આપી દેજે. વાહ, કોઈ મહાન કાર્ય, મહાન કાર્યમાં શું આવે? કોઈ પરોપકારનું કાર્ય હોય, કોઈક ભલાઈનું કાર્ય હોય, કોઈક સારું કાર્ય થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. સર્વ સુખનો ભોગ કીધો, કેટલું બ્યુટિફુલ આ વચન છે. જો તમને કહું, આપણે અલગ અલગ એક્ઝામ્પલ્સ લઈએ એટલે આપણને ખ્યાલ આવે મહાન કાર્યમાં શું આવી શકે. મહાન કાર્ય એટલે બહુ મોટી ફેક્ટરી સેટઅપ કરવી, બહુ પૈસા કમાવા, બહુ મોટું કરિયર સેટ કરવું, એ મહાન નથી કીધું. પરોપકાર, કોકનું કંઈક ભલું થઈ શકે. એટલે એક્ઝામ્પલ લઈએ તો કતલખાનામાં જીવો જતા હોય એને બચાવવા, એને પાછા લઈ આવવા. તમને થશે કે ના, એ તો આપણે 2,500 રૂપિયા આપી દે ને ભાઈ. તમે 2,500 આપશો પણ એની પાછળનો જે આખો પ્રોસેસ છે ને, અને એ એન્શ્યોર કરવું કે ખરેખર આ કતલખાનેથી નીકળી અને પાંજરાપોળમાં એ પહોંચે છે કે નહીં, એવા વ્યક્તિ અહીંયા બેઠા છે કે જે આ આખો પ્રોસેસ ચેક કરે, એન્શ્યોર કરે કે જ્યાં સુધી, કારણ કે આમાં તો બધું એવું છે ને કે આ બધી અંદર મિલી ભગત હોય, કોઈ વાર કોને ખબર છે, અહીંથી ઓલો મોકલે જ નહીં. આપણે કીધું હોય કે તું પાંજરાપોળમાં મોકલી દેજે અને અહીંથી પેલો પાંજરાપોળમાં મોકલે જ નહીં, આપણને કહે કે હા મોકલી દીધા. એટલે કેવું કરે? અહીંયા પૈસા આપે, નજર સામે ચેક રાખી, બે કલાક કાઢી અને એન્શ્યોર કરે કે ત્યાં એ અંદરમાં ગયા છે કે નહીં અને પહોંચ્યા છે કે નહીં, કારણ કે આમાં કોઈ કંઈક ખોટું કરી શકે છે. તો હવે મને કહો તો એમને જે 3-4 કલાક એના માટે સ્પેર કર્યા તો એના સુખનો ભોગ એને આપ્યો કે નહીં? હા કે ના? પણ જો આવું મહાન કાર્ય કરવાનો ચાન્સ મળતો હોય ને તો અહીંયા પરમ કૃપાદેવ કે છે સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. સર્વ સુખનો ભોગ આપી દેજે, કારણ કે એ એન્શ્યોર કરવું કે જે વ્યક્તિને ખાલી પૈસા નહીં, એની પણ નિયત સારી હોવી જોઈએ, સાચી હોવી જોઈએ અને આપે છે કે નહીં. તો આવી રીતે ચલો, હવે કોઈ કહેશે કે આવું ન કરી શકે, આટલો ટાઈમ મારી પાસે નથી. એટલે માત્ર પૈસા આપવા અને શારીરિક કાર્ય કરવું એટલું નહીં, કોઈ વાર વચનથી પણ આપણે મહાન કાર્ય કરી શકે છે. કઈ રીતે? કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય, એને થોડોક સમય આપવો, એને હેલ્પ કરવું, એની સાથે થોડીક વાત કરે અને એને સ્પિરિટ્સ આવે તો આ પણ મહાન કાર્ય છે. પણ આપણે તરત શું વિચારવા, અરે ક્યાં એક કલાક કાઢો, આપણે બીજા કેટલા કામ છે. નહીં, ભલે કાઢ ટાઈમ આના માટે. એક વ્યક્તિની વાત કરું કે બહુ સરસ, એ વ્યક્તિ બાય કાર જતા હતા, પોતાની જ કાર હતી અને ઓફિસે જતા હતા અને એની નજર ગઈ. જે માણસ આનંદમાં હોય, સુખમાં હોય ને, એ બીજાનો વિચાર કરશે. હવે જુએ છે કે એક માણસ ટેક્સી ડ્રાઈવર એની પોતાની ટેક્સીને સ્ટિયરિંગ પકડીને ધક્કો મારે છે ધીરે ધીરે ધીરે. એને વિચાર આવે છે કે આ ક્યારે પહોંચશે. એટલે એ ગાડીની બાજુમાં ઊભી રાખે છે અને પૂછે શું થયું કે સાહેબ ગાડી બગડી ગઈ છે. એ દાદરની સાઈડમાં હતો. તો કે તું ક્યાં જાય? તો કે મારે સાયન જવાનું છે, અહીંથી 3-1 કિલોમીટર છે. તો કે ટોઈંગ વેન બોલાવી લેને. તો કે સાહેબ ટોઈંગ વેનવાળો 500-1,000 રૂપિયા માગશે, મારી પાસે એટલા પૈસા હોવા જોઈએ ને. તો કે તું અહીંથી 3-4 કિલોમીટર આવી રીતે? તો કે મારી પાસે બીજો ઓપ્શન શું છે? આવી પણ પરિસ્થિતિ લોકોની હોય છે. તમે માનશો નહીં, એ ભાઈએ શું કર્યું ખબર છે? એના બોસને ફોન કર્યો કે મને જરાક 1.5-1 કલાક મોડું થશે, એક ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું છે. બોસે કીધું કાંઈ વાંધો નહીં, ઇટ્સ ફાઇન, ડોન્ટ વરી. તરત ઓલાને કીધું કે ચાલ મારી ગાડીને દોરી લગાડ અને હું. કે સાહેબ તમે?
તો કે એમાં શું થઈ ગયું, તું ક્યારે પહોંચશે, તારા 2-3 કલાક તારી હાલત શું થઈ જશે, તું લગાડ ફટાફટ ગાડીને, કે સાહેબ તમારી આ નવી ગાડી છે, નવી ગાડીને તમે આ, તું લગાડને, લગાડે છે એને ત્યાં પહોંચાડે છે, 1/2 કલાકમાં પહોંચી જાય છે. અને ઓલો એટલો ખુશ થયા, રાજી થયા, એની પણ કેવી ખાનદાની ટેક્સી ડ્રાઈવરની, એ ધીમેશથી 150 રૂપિયા કાઢે છે અને કે સાહેબ આપનું પેટ્રોલ આટલું વપરાણું, કે ગાંડો થઈ ગયો છે, કે સાહેબ કોઈ જોઈતું નથી અમારી સામે, આ તમે ઊભા રહ્યા, તમે આટલો ટાઈમ કર્યો, તમે આટલા મોટા સાહેબ છો અને તમે આટલી મદદ કરી, બાકી અમારી સામે તો કોણ જુએ, કે તમારે કંઈક લેવું તો જોશે. એટલો ગદગદ થઈ ગયો ને. અને ભાઈએ શું કીધું ખબર છે, તારે ખરેખર મને કંઈ આપવું છે, તો કે હા સાહેબ તમે કયોય આપું, તો કે એટલું કરજે કે તું જ્યારે કોકને જુએ ને, કોઈ રખડી પડ્યું હોય તો તું એને મદદ કરી દેજે, બસ આ તમારે મને જોઈએ છે, આટલું તું મને આપજે. એટલે કેટલું છે, આજે તરાથી કોઈ મહાન કાર્ય થતું હોય, એટલે મહાન કાર્ય કરવું એટલે કોઈક મોટું મકાન બનાવવું કે કંઈક હોસ્પિટલ જ કરવી એવું નથી, આવા કોઈ એક વ્યક્તિના પણ જીવનની અંદર ચાન્સ મળ્યો મદદ કરવાનો, તો એ ચાન્સને ચૂકવો નહીં, ભલે ગમે એટલા સુખનો ભોગ આપવો પડે. અને એટલા માટે આપણને યાદ આવે પૂજ્ય શ્રી અંબાલાલ ભાઈ, એમને પ્રોમિસ કર્યું હતું એક વ્યક્તિને કે તમારું સમાધિ મરણ હું કરાવીશ. હવે બન્યું એવું કે જે વ્યક્તિને પ્રોમિસ કર્યું હતું એમને એ પ્લેગમાં જકડાઈ ગયા. આ પ્લેગ તો કન્ટેજિયસ ડિઝીઝ છે ને. અને પૂજ્ય અંબાલાલભાઈને ખબર પડી, સામેથી ગયા એની પાસે, એની સેવા કરી, અને અહીંયા જે કીધું છે ને, તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. શું થયું કે પેલા ભાઈને સમાધિ મરણ તો કરાવ્યું, પણ આ રોગ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને પણ લાગી ગયો અને એમનો પણ દેહ છૂટી ગયો. આ એનો ભાવ. જો આજે તારાથી કોઈ મહાન કાર્ય થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. પુષ્પ 75. કરજ એ નીચ રજ. અહીંયા કૃપાદે કેટલું બ્યુટિફુલી કરજ વર્ડને અલગ અલગ રીતે બ્રેક કરી અલગ અલગ મિનિંગ્સ બતાવ્યા છે. કરજ એ નીચ રજ, ક વત્તા રજ. બીજો છે કરજ એટલે કર પ્લસ જ. શું છે તો કે યમના હાથથી નિપજેલી વસ્તુ છે. ત્રીજો પોઈન્ટ કર પ્રતા વત્તા જ. કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે, એ હોય તો આજે ઉતારજે અને નવું કરતા અટકજે. કરજ હોય તો ઉતારજે અને નવું કરતા અટકજે. જો કદાચ પ્લાન હોય ને કે ભલે આપણે આ થોડું કરી લઈએ, તો અહીંયા અટકવાની આપણને આજ્ઞા આપી. કેમ? કારણ કે જો અહીંયા કેટલું સુંદર સમજાવ્યું છે અલગ અલગ ઉપમા આપીને, કે યમના હાથથી નિપજેલી વસ્તુ છે. કોના હાથથી? યમ. કેમ યમનું આની પાછળ આ ઉપમા કેમ આવી આપી હશે? તમને ખબર છે એક શબ્દ છે પઠાણી ઉઘરાણી. પઠાણ લોકો હોય ને એ આપે ધીરે પૈસા, પણ એનો ટાઈમ થાય એટલે એ ઉઘરાવીને જ રહે અને ગમે તે રીતે ઉઘરાવે. એના માટે એ લોકોની એ સ્પેશિયાલિટી, માર કરી માર મારીને પણ એના પૈસા, એટલે પઠાણી ઉઘરાણી કીધી. તો કે આવું છે. આપણને એમ થાય કે આ આજના કાળમાં અપ્લાય થાય છે? થાય છે. શું કામ? કારણ કે યુ નો વોટ, જે લોકો લોન આપવાવાળા હોય ને દે આર વેરી સ્માર્ટ. તમે જોજો હમણાં અમુક કાર્સની, બહુ મોંઘી મોંઘી કાર્સ હોય ને તો એની એડવર્ટાઇઝમેન્ટ આવે, બાય નાવ પે લેટર, તમારા ઈએમઆઈ 2019 સ્ટાર્ટ થશે, એટલે 6 મહિના તમે તમારે વાપરો. ભલે અત્યારે વાપરે પણ 6 મહિના પછી ઈએમઆઈ સ્ટાર્ટ તો થશે કે નહીં, પણ એટ્રેક્ટ કરી લે. અને એટલે એ ટ્રેપની અંદર આવી જાય અને લલચાઈ જાય એના કેપેસિટીની બહાર પણ લોન લેવા માટે. અમેરિકામાં તો જ્યારે છોકરાઓ કોલેજમાં જ હોય ને, ફ્રી આપે ક્રેડિટ કાર્ડ અને બિંદાસ વાપરો તમે, 1 વર્ષ પછી ચૂકવો છો, તમને પછી નોકરી મળવાની જ છે ને. અને એની અંદર શું થાય, એને વાપરવાની જે આદત પડી જાય એટલે એમાંથી બહાર નીકળે જ નહીં. અને આ પઠાણી ઉઘરાણીની વાત કરીને, એક અગરબત્તી વેચવાળો હતો, સાંતાક્રુઝમાં રહેતો હતો, 2 દીકરી ને 1 દીકરો, અને અગરબત્તી વેચી અને એનું ઘર ચલાવે, એની ઝૂંપડી જેવું હતું ખોલી કે ને, એવું સ્લમ્સની અંદર એની ખોલી હતી.
ત્રણ ચાર લાખ રૂપિયાની માંડ માંડ પૈસા ભેગા કરીને લીધી હતી. બન્યું એવું કે દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો, પૈસા જોશે, પૈસા છે નહીં એટલે આ ત્યાં પઠાણાવા બધા હોય જ, એ લોકો આવા લોકોને આપે કારણ કે આ લોકો પાસે બીજું કાંઈ હોય નહીં આપવા માટે, પ્રૂફ માટે કે મોર્ગેજ કરવા માટે. લાખ રૂપિયા લઈ લીધા, લાખ નહીં ખાલી 50,000 રૂપિયા લીધા હતા એમને કે દીકરીના લગ્ન પતાવી દો. બન્યું એવું કે એટલી કેપેસિટી નહીં પૂરી કરવાની, બે જ વર્ષની અંદર આ 50,000 રૂપિયા લાખોમાં કન્વર્ટ થવા માંડી ગયું, લાખ. પછી શું થાય કે હવે 2 લાખ ચૂકવવાના છે, તારે નથી ચૂકવી શકતો, હવે 2 લાખ ઉપર વ્યાજ ચડશે, એટલે વ્યાજ ઉપર વ્યાજ પાછું, એટલે ચક્રવૃત્તિ વ્યાજ થતું જાય. વિધિન 3-4 યર્સ એનું અમાઉન્ટ 5 લાખ સુધી પહોંચી ગયો. અને કીધું ને પઠાણ ઉઘરાણી એવી ધમકી આપે કે પૈસા આપ ને તો તારી દીકરીને ઉપાડી જશું. બોલો બિચારો એટલો ટેન્શનમાં પતલો દુબળો પતલો થઈ ગયો, છેલ્લે આ જે ખોલી હતી એને વેચી નાખવી પડી અને ગામડામાં વયો ગયો. પઠાણી ઉઘરાણી 50,000નું કરજ હતું, અમુક વર્ષમાં 5 લાખ થઈ ગયું, અને જે આટલા વર્ષોની મહેનત કરેલી નાની જગ્યા હતી એ પણ ગઈ. અને એટલા માટે કીધું કારણ કે આની પાછળનું સાયન્સ શું છે કે યુ વિલ બી ઓલવેઝ ઇન સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયર. તો જે જરૂર ન હોય તો શું કામ કરવું, એટલે જે હોય તો ઉતારી લેજે, નવું વધારતો નહીં. લેતા તો લઈ લેશે પણ પછી એના ઈએમઆઈ ભરતા, અને પછી શું થાય ખબર છે કે હવે જોબ જશે તો હું આ ઈએમઆઈ નહીં ભરી શકું, એટલે આખો દિવસ ફફડાટ, જોબ ન જાય, એમાં રાત્રે ઊંઘ ન આવે, તબિયત બગડે, અને પછી આખી સાયકલ, નેગેટિવ સાયકલ ઉત્પન્ન થાય. યસ ઓર નો? અને એટલે જ કીધું કે આવું કરજ લેવું નહીં. પછી પુષ્પ 76, દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવ હવે જોઈ જા. ગણિત ભાવ કીધો, ગણિત ભાવ એટલે મને રિપોર્ટિંગ જોઈએ છે, કેલ્ક્યુલેશન જોઈએ છે, મને હિસાબ જોઈએ છે. શેનો? દિવસ સંબંધી શેનો? કૃત્યનો. જો તમને એક્ઝામ્પલ કહું, ઘણા લોકો એવું હોય ને કે રિટાયર થઈ ગયા હોય અને બીજું કાંઈ હોય નહીં, તમે એમને પૂછો કે શું ચાલે છે, બસ આપણે તો ધર્મની પ્રવૃત્તિઓ જ ચાલે છે, બીજું કાંઈ નથી. વેરી ગુડ, હોઈ પણ શકે એવું, પણ એ બધાને અહીંયા આજ્ઞા કરી છે કે જરાક ટોટલિંગ કરો કે એક્ઝેક્ટલી કેટલી થઈ, શુભ પ્રવૃત્તિ, અશુભ પ્રવૃત્તિ. જો બોલવામાં શું બોલે, આપણે તો ધર્મ સિવાય બીજું કંઈ કરતા જ નથી, તો ઓકે, તમે 6 વાગે ઉઠ્યા ત્યારે ધર્મ હશે, 7 વાગે ધર્મ હશે, 8 વાગે, 9, 10, ના ના 9 વાગે પછી આંટો મારવા ગયો તો હું, દોસ્તારને મળ્યો તો, કેટલા કલાક થયા, 2 કલાક થઈ ગયા, કારણ કે પાછો આવ્યો ને ત્યારે 11:30-12 થઈ ગયા હતા, પછી જમી અને સૂઈ ગયો તો એ તો ફિક્સ ને, 2-4. જો હવે અત્યારે આટલો જ રિપોર્ટ કાઢ્યો તો એની અંદર ખબર પડી કે 70% તો આંટા મારવામાં ગયો હતો, સુવામાં ગયો હતો. એટલે આપણે એક ભ્રમમાં રહેતા હોય છે કે હું ધર્મ સિવાય બીજું કંઈ કરતો નથી, પણ રિપોર્ટ આપો, હિસાબ આપો, કલાક ટુ કલાકનો રેકોર્ડ આપો, તો ખબર પડશે કે આપણે બોલીએ છીએ કે આપણે ધર્મ સિવાય કંઈ કરતા નથી, પણ ધર્મ માત્ર 15-20% જ થતો હોય છે, એનાથી વધારે થતો. તમે કહેશો ને કે ભાઈ શું કર્યું બપોરે, અરે બપોરે 2 વાગે ગયા હતા આપણે ક્લાયન્ટ પાસે ગયા હતા, અને પછી એની સાથે બિઝનેસનું ડીલિંગ થયું, આમ થયું. એટલે 4 કલાક મેં મહેનત કરી છે. મણીને એમ કે તને શું લાગે છે, 4 કલાક મેં માથાકૂટ કરી ત્યારે ઓર્ડર મળ્યો, હવે ચેક કરો, એક્ઝેક્ટ મિનિટ ટુ મિનિટ રિપોર્ટ આપો. તો કે હા 2 વાગે મળ્યા, 10-15 મિનિટ કેમ છો, કેમ નહીં કર્યું, હં, પછી ડીલ સ્ટાર્ટ થઈ, ડિસ્કશન સ્ટાર્ટ થયું, 2:45 બધું પતી ગયું હતું, પછી શું કર્યું, ચા મંગાવો ને, કચોરી મંગાવો, હા, પછી ચા પીધી, કચોરી ખાધી, પછી આખી ગામની પંચાયત કરી. કેટલા કલાક? 1.5 કલાક. અને સાંજે ઘરે આવીને મણિબેનને શું કરે, કેટલું ડિસ્કશન થયું છે ખબર, આ થાકી ગયો છું, કચોરી દબાવી છે, ચા પીધી છે, જલસા કર્યા છે, પણ ઇમ્પ્રેશન શું ક્રિએટ કરે, અરે આખો દિવસ કામ કરીએ છીએ. હવે વિચાર કરો કે જો આ વ્યક્તિને એમ કે તમારું કામ પતી ગયું, તરત ત્યાંથી નીકળી ગયા હોત, તો આ આખું કામ 1 કલાકમાં પતી ગયું હોત કે નહીં?
અને બાકીના 2.5 કલાક જે એક્સ્ટ્રા નાખ્યા એ 2.5 કલાકમાં સ્વાધ્યાય કરી શક્યા હોત કે નહીં? હા કે ના? પણ એ ક્યારે ખબર પડશે? જ્યારે હિસાબ લખશો ત્યારે. આપણને એમાં પૂછો ને, અરે કેટલું ઘરનું કેટલી ખરીદી કરવાની હોય, બધું શાકભાજી લાવવાની હતી, આ લાવ ઓલું, કેટલું બધું કામ હતું. ચલો હિસાબ આપો. 2 વાગે ગયા, હા 3 વાગે મોલ પર પહોંચ્યા, પછી આ થયું, તમે બધું ખરીદી કરી, ત્યાં એક બેનપણી મળી, પછી એને કીધું ચાલ ને થોડીક પાણીપુરી ખાઈ લઈએ, પાણીપુરી ખાધી, પછી આ કર્યું, પછી આ કર્યું. લાગે શું? આખી બપોર મારી ગઈ છે આની અંદર. કેટલું સામાન ઉચકી ઉચકીને લે આવી ખબર છે? હા બરોબર છે, પણ કલાકનો હિસાબ કાઢીને આપો. અને હવે તો શું ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, આટલી બધી મહેનત શું કામ? એક ફોન મારી દીધો હોત ને, હા, અને વોટ્સએપમાં ફોટો પાડીને એને લિસ્ટ મોકલી, એ પણ એટલો પણ ટાઈમ વેસ્ટ નહીં કરો. સીધું ફોટો પાડીને આટલી વસ્તુ જોઈએ છે, 15 મિનિટમાં ઓલો ઘરે આવીને આપી ગયો હોત તો 4 કલાક બચ્યા હોત કે નહીં? 4 કલાક તમે ભેદદાન કર્યું હોત કે નહીં? એટલે જ્યારે હિસાબ કાઢીએ ને ત્યારે આપણને ખબર પડે કે બિઝનેસ મીટિંગની અંદર કામ તો 45 મિનિટનું જ હતું, બાકીના 2.5 કલાક ટાઈમ પાસ કર્યો છે. એટલે પરમ કૃપા દેવે. અને એટલે છે ને, તમે અમુક કંપનીઝમાં જાઓ ને તો દરેક એમ્પ્લોયીએ એનું ભરવું પડે, GEC ગ્રોથ ઇવેલ્યુએશન ચાર્ટ. એ લોકોએ શું કરવાનું ખબર છે? એવરી આરનો રિપોર્ટ આપવાનો કે આ 1 કલાક મેં પરચેસનું કામ કર્યું, આ 1 કલાક મેં આ કર્યું, આ 2 કલાકમાં મેં આ રિપોર્ટ બનાવ્યો. એની પાછળનું કારણ શું ખબર છે? કે એ બધું ટ્રેક થાય, અને ટ્રેક થાય અને જ્યારે જ્યારે ટાઈમ પાસ થતો અને તરત એને પકડે કે જો આ કામ જે છે ને રિપોર્ટનું કામ તારું 2 કલાકમાં પતી જાય છે, તો આજે અહીંયા 6 કલાક બતાવ્યો તો એવું શું રિપોર્ટમાં તું જરા બતાવો તો. યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ધીસ? એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ગ્રોથ ઇવેલ્યુએશન ચાર્ટ. ઇનફેક્ટ એ લોકો તો પાછળ પડે કે જે કામ તારું 2 કલાકમાં થતું હતું ને હવે તારી એફિશિયન્સી વધવી જોઈએ, એ 1.5 કલાકમાં થવું જોઈએ, 1 કલાકમાં થવું જોઈએ, એ રીતે. પણ હવે આપણે સંસારમાં જે આ થતું હોય એ આપણે આત્મા માટે વાપરી શકીએ કે નહીં? અને એટલે માટે અહીંયા આજ્ઞા કરી કે તું એનો હિસાબ આપ. પુષ્પ 77, સવારે સ્મૃતિ આપી છે છતાં કોઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાતાપ કર અને શિક્ષા લે. સવારે સ્મૃતિ આપી છે, તમે જુઓ ને કેટલા વચન એવા હતા, આપ જો અને દિવસમાં પ્રવેશ કર, આમ કર દિવસમાં પ્રવેશ કર, તો એ બધા વચનોને ચેક કર અને એમાં કંઈક અયોગ્ય થયું હોય તો શું કર? એનો પશ્ચાતાપ કર. પશ્ચાતાપ, તાપ એટલે દુઃખ, પશ્ચાત એટલે પછી, પાછળથી. થઈ ગયું એ થઈ ગયું, અયોગ્ય કાર્ય થઈ ગયું છે, પણ એની અંદરમાં ખટક આવવી જોઈએ. કારણ કે ખટક છે ને એ બીજી વખત એ ભૂલ કરતા આપણને અટકાવશે, રાઈટ? અને આ કેટલું સરસ કીધું છે, પશ્ચાતાપ કર. આપણા પાછા એવા છે ને ઓલવેઝ ડિપ્રેશનમાં જ રહે, મારા દીધું કેટલી ભૂલો થાય, કાંઈ યોગ્ય થતું જ નહીં. કાંઈ શિક્ષા લે. શિક્ષા લે એટલે એમાંથી બોધ લે. લર્નિંગ, શિક્ષા એટલે લર્નિંગ, કે આ ભૂલ થઈ હતી, આ ભૂલમાં આ અજાગૃતિ હતી, હવે મારે આ અજાગૃતિ રાખવી નહીં. સો આવી રીતે અહીંયા એ બોધ આપ્યો. કે અને શિક્ષાનો બીજો મિનિંગ પણ બહુ સરસ છે. બીજો મિનિંગ શું છે? શિક્ષા એટલે પનિશમેન્ટ. જો ભૂલ થઈ ને, સવારે આપણે જમતી વખતે કરવાનું હતું ને ભેદનાન, આ પૂતગલ આ વાસણમાંથી આ વાસણમાં જાય, ભૂલી ગયા, તો શિક્ષા લે. પહેલાં તો પશ્ચાતાપ થવો જોઈએ, ખટક થવું જોઈએ કે આ કેમ મારે હું કરતો નથી. હા, એ ખટક આવે અને પછી શિક્ષા લેવાની કે હા ક્યાં ઘૂસી ગયો હતો તું? દાળ ભાતમાં ઘૂસી ગયો હતો, આજ સાંજે દાળ ભાત નહીં મળે, જા. પનિશમેન્ટ, નાની નાની પનિશમેન્ટ લો. હા, 108 વંદના લઈશું આપણે, થોડુંક વજન પણ ઘટે, અને પછી જે 3 દિવસ દુખે ને એટલે આમ બરોબર જાગૃતિ રહે, આ ખોટું નથી કરવાનું, આ ખોટું નથી કરવાનું. જો કેટલી સરસ આ શિક્ષાનો એક મિનિંગ શું થયો? બોધ. અને બીજો મિનિંગ શું થયો? પનિશમેન્ટ, સેલ્ફ પનિશમેન્ટ લેવી, જેથી કરીને મારી જાગૃતિ વધતી જાય. પુષ્પ 78, કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરઅભિમાની રે. આપણું હૃદય કેવું ઈચ્છે છે પ્રભુ કે કંઈક પરોપકાર, દાન, લાભ. દાન, દાનના ઘણા પ્રકાર છે. આપણે આહાર દાન કરી શકીએ, વસ્ત્ર દાન કરી શકીએ, ઔષધ દાન કરી શકીએ, અભયદાન,
જ્યારે હું નક્કી કરું છું કે હવે હું કંદમૂળ નહીં ખાઉં તો શું કરું છું? એ બધા નિગોદના જીવને હવે અભયદાન મળે છે કે મારા તરફથી હવે તમને હું દુઃખ પહોંચાડીશ નહીં. અભયદાન, બોધદાન. કંઈક કોક ક્યાંક અટકી ગયું હોય અને તમે ખાલી એટલું સમજાવો કે જો આવી રીતે છે ને આત્મનિરીક્ષણ કરવાનું અને આપણી ભૂલ પકડવાની આપણી જ ક્યાંક અપેક્ષા છે. તમે આટલો બોધ કોકને આપ્યો અને એ વ્યક્તિ જાગૃત થઈ જાય અને કશાયમાંથી અટકી જાય કે નહીં? જો એટલે કરવું હોય તો આપણે દાન આવે એટલે શું વિચાર આવે મગજમાં? કોઈને પૈસા આપવા, કોઈને કંઈક ખાવાનું આપવું, એટલું નથી. એ સિવાય કેટલી બધી એવેન્યુઝ છે દાન કરવાનું. અને ઇનફેક્ટ આપણે એમ જરા વિચાર કરીએ ને, તમે ફોરેનમાં જાઓ ને તો તમારી ઈચ્છા પણ હોય ને તમારે ખાવાનું વધ્યું છે તો યુ ડોન્ટ હેવ ઓપ્શન, સીધું ગાર્બેજમાં જ જાય. અને આજે અહીંયા તમે આમ નીચે ઉતરો તો તમે શેરીના નાખે કહો કે એવો ગરીબ મળી જાય તમે એને ખાવાનું આપી શકો. તો સુકામ એને હું પ્રમાદ કરું, એટલે અહીંયા કીધું કોઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત, કેટલા અલગ અલગ ઓપ્શન આપ્યા છે અહીંયા. તો ઘણી રીતે થઈ શકે સમય આપીને. આજે એવું થઈ ગયું છે ને મોટી ઉંમરના લોકો માટે કોઈ છે નહીં વાત કરવા માટે, બધા પોતપોતાની દુનિયામાં છે. ઘરે આવે એટલે છોકરાને ટીવી જોવું હોય કે છાપું વાંચવું હોય, હી ઇઝ ઇન હિઝ વર્લ્ડ. ગ્રેન્ડ ચિલ્ડ્રન છે એ લોકો રમત ગમતમાં ને વોટ્સએપમાં પડ્યા હોય. એટલે મોટી ઉંમરનાને કોઈ છે જ નહીં. તો એક સંકલ્પ કરો કે નહીં હું આ કાર્ય કરી શકું છું, કે મારે સમયનું દાન આપવું છે. હું 20 મિનિટ બેસીશ એમની પાસે અને ભલે એકની એક વાત રિપીટ થાય, ઘૂંટણ દુખે છે, કમર દુખે છે, ખાવાનું મન નથી થતું, ભલે એનું એ હોય, પણ તમને ખબર નથી એ 10 મિનિટ એ વાત કરે ને એમાં અડધે અડધું દર્દ વયું જાય. જે કામ પેરાસેટામોલ ન કરે ને એ 10 મિનિટ કોકની સાથે વાત કરે ને એમાં પ્રસન્નતા આવી જાય. તો આ દાન થઈ શકે કે નહીં? અમુક લોકો તો એવા ઉત્સાહી હોય ને, આખો દિવસ એ લોકો બધી મુદ્રા ને આને બધું શીખતા હોય અને જ્યાં જાય ત્યાં આ અન્યનું હિતનું કરે. તમને ગેસનો પ્રોબ્લેમ છે, હા વાયુ મુદ્રા કરો, વાયુ મુદ્રા કરો, બધાને જ્ઞાન આપ્યા જ કરે. પણ એક રીતે સારું છે ને, કોકને કંઈક તકલીફ છે, તમે અજમાનો પ્રયોગ કરો, તમે આમ કરો, પહેલાં પાણીને ઉકાળવાનું, પછી આમ કરવાનું, પછી તેમ કરવાનું. પણ એનું હૃદય શું છે કે કોઈનું સારું થાય, કોઈનું ભલું થાય. એટલે આ એક પોઈન્ટ છે વિચારવા જેવું કે કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હોય તો આનંદ માનજે અને નિરઅભિમાની રહેજે. પોઝિટિવ અને નેગેટિવ બે કીધું, પોઝિટિવ આનંદ માનજે. કારણ કે જે વસ્તુનો આપણે આનંદ માન્યો હોય ને તેનું શું થાય? ફરી કરવાનું મન થાય કે નહીં? તમે કોકને જમાડ્યું હોય આજે રાત્રે, કોઈ ગરીબને, અને તમને એનો એક સંતોષ થાય, આનંદ થાય, તો બીજા દિવસે પણ તમને કરવાનું મન થશે કે નહીં? પણ અહીંયા ખાસ કીધો નિરઅભિમાની રહેજે. પાછું ત્રણ જણને કહેવા નહીં જતો, આપણે શું કે તમે શું કરો, આમ જાઓ કે ન જાઓ, આપણે તો રોજ જઈએ, આપણે ગરીબને ખવડાવીએ, એમ કરીને પાછું એનો અભિમાન કરો તો એ ખોટું છે. મૂક હોવી જોઈએ, કોઈને ખબર ન પડવી જોઈએ એવો ભાવ. એટલે આનંદ માનવો અને નિરઅભિમાની રહેવું. પુષ્પ 79, જાણતા અજાણતા પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. આ વર્ડ તમે ક્યાંય સાંભળો છો? જાણતા અજાણતા પ્રતિક્રમણમાં આવે છે ને. અને આ કેટલી સુંદર વાત છે કે પાપ થઈ શકે છે, અહીંયા કીધું ને વિપરીત થયું હોય. કઈ રીતે? જાણતા પણ અને અજાણતા. જાણતા ઇઝ વર્સ્ટ. મને ખબર છે કે આ કુરકુરેની અંદર ગાર્લિક આવે છે, ખબર છે, છતાં હું ખાઉં છું, તો આ જાણતા પાપ કર્યું. કોકવાર એવું બને કે તમે એ વસ્તુ ખાધી, તમને ખ્યાલ નહોતો, ખબર નહોતી, તો એ અજાણતામાં. ખોટું તો છે જ, અજાણતાનું ઓછું પાપ છે. અને એ તો છે જ, તમે ઇન્ડિયન પિનલ કોડમાં જુઓ કે ભાઈ આને એક્સિડન્ટ કર્યો પણ આને પ્લાન કર્યું હતું કે આને મારી નાખવો છે એટલે એને ઉડાવી નાખો, તો આ ખૂન કહેવાય. અને આ બિચારો ચલાવતો તો એ જ વખતે એની બ્રેક ફેલ થઈ, અને બ્રેક ફેલના કારણે એની ઈચ્છા નહોતી છતાં એક્સિડન્ટ થઈ ગયો અને એમાં પેલો મરી ગયો. એમાં ફરક છે કે નહીં? એને જે દંડ થાય એમાં ફરક હોય કે ન હોય? બસ એવી રીતે જ કોઈક વિપરીત કાર્ય થયું હોય તો એમાં જાણતા કે અજાણતા પહેલાં ચેક કર. જાણતા થયું હોય તો બહુ મોટી ભૂલ છે, અને અજાણતા થયું હોય તો ચાલે એવો ભાવ ન હોવો જોઈએ.
હું અમેરિકામાં જાઉં અને અમેરિકામાં લેફ્ટમાં ડ્રાઇવિંગ કરવાનું હોય ને, એના નહીં રાઇટમાં ડ્રાઇવિંગ કરવાનું હોય, એના બદલે હું લેફ્ટમાં ડ્રાઇવ કરું, પછી ઠોકી દઉં અને પછી હું એમ કહું કે અરે શું કરું સાહેબ મને ખબર નહોતી. તો શું કહે છે, જો ખબર ન હોય ને તો નહીં ચલાવો તમે અહીંયા, બરાબર કે નહીં? સો ધીસ ઇઝ ધ પોઈન્ટ, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. એટલી ચકાસણી હોવી જ જોઈએ કે કોઈ પણ આઇટમ હું ખાઉં છું તો એમાં પ્રોપરલી ચેક કરું કે આમાં ગાર્લિક છે કે નહીં, આમાં એગ્સ છે કે નહીં, રેડ ડોટ છે કે નહીં, ગ્રીન ડોટ છે કે નહીં, આ બધું જ ચેક કરી, કારણ કે તો પછી અજાણતા થશે નહીં. ખ્યાલ આવે છે? તો જાણતા અને અજાણતા. પુષ્પ 80, વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. વ્યવહારનો નિયમ રાખજે, એટલે વ્યવહારમાં જે કાર્ય કરવાનું હોય ને એનો એક નિયમ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઓફિસ એટલે 10 to 6, પછી 6 વાગ્યા પછી જ્યારે ઘરે આવે ને નો ઓફિસ. અમુક લોકોનું એવું હોય ને રાત્રે 10 વાગે ફોન ચાલે, આ મોકલી દઈશ માલ, તમે કહો ને ક્યાં પહોંચાડવાનો. વોટ ઇઝ હેપનિંગ, કે પછી જે ક્વોલિટી ટાઈમ ફેમિલીને આપવાનો હોય એ આપવાનો આવે નહીં, જે સાધના કરવાની હોય એ સાધના થાય નહીં, સ્વાધ્યાય કરવાનો હોય તે સ્વાધ્યાય થાય નહીં. આવું બને કે ન બને? એટલે અહીંયા ક્લિયર કીધું, વ્યવહારનો નિયમ રાખજે. વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, મિક્સ નહીં કરવાનું. એક હતા એવા કે એમને એવું આમ કે આપણે ઘરા શું, કસ્ટમર ઇઝ ગોડ, એટલે એને એવું લાગ્યું હતું એ હશે એમનું દુકાન નટબોલ્ટનો. એટલે રાત્રે 12 વાગે ફોન આવે ને પાર્ટીનો કે ભાઈ અમારી પ્રોડક્શન લાઇન અટકી છે, જરાક માલ જો, આ આવી જાઓ સાહેબ તમારી જ દુકાન છે. રાત્રે 12 વાગે દુકાન ખોલી આપે, માલ કાઢી આપે. પણ થયું શું ખબર છે, આવું કરતા રહ્યા ને એટલે હવે એક છાપ પડી ગઈ, શું ગમે ત્યારે ફોન કરો ને માલ મળે છે ને. એના કારણે શું થયું કે વર્ષો સુધી ગમે ત્યારે રાત્રે 12 વાગે 1 વાગે, પછી ધેન ધેર ઇઝ નો ડિસિપ્લિન ઇન લાઈફ. અને એક બીજો મિનિંગ પણ એવો છે કે પ્લાન યોર લાઈફ પ્રોપરલી. મારે ઘરેથી સપોઝ અમારા મુંબઈમાં તો શું 8:15 લોકલ ને એવી રીતે અમારે પકડો ને બધું આમ કનેક્ટેડ હોય, તો 8:15 લોકલ જો મારે પકડવી હોય તો ઘરેથી મને 10 મિનિટ દૂર છે તો ક્યારે નીકળવાનું? પરફેક્ટ. 10 મિનિટે તો 8 વાગે કેમ નીકળવાનું? હા ના ના, 8 વાગે જ નીકળવાનું. શું કામ ખબર છે? કારણ કે થોડોક બફર રાખવાનું, કારણ કે રસ્તામાં કોઈક મળી જાય ને ભાઈ હાઈ પર એ પાછું ભાઈ મને લેટ થાય એવું ન થાય. કોઈક આવે તો 1-2 મિનિટ આપણે હસીને વાત કરી શકીએ, કારણ કે દેર ઇઝ બફર ટાઈમ. પકડાય છે આ નિયમ? એટલે બધી જ જગ્યાએ બફર રાખી, અને જો મારે બધું જ કરવું હોય કે મારે સવારનું ધ્યાન કરવું હોય, મારે યોગા કરવું હોય, મારે સવારનો નિત્યક્રમ કરવો હોય, તો મારે 6 વાગે ઉઠું તો આ બધું જ હું કરી શકું. તો મારે ઉઠવાનો ટાઈમ શું રાખવાનો? 5:45 બફર, યુ સી. અને આવી રીતે રાખ્યું હોય ને પછી તમે જો શું મસ્ત ભેદજ્ઞાન થાય, કારણ કે યુ આર રિલેક્સ્ડ. તમને ખબર છે પૂરા 5 મિનિટ બ્રશ કરવાનું છે, ભાગો ભાગો આ કરો, આ રહી ગયું ઓલું જવા દો, એમાં કાંઈ આજુબાજુલા પણ એકદમ સ્ટ્રેસમાં આવી જાય, તમને પણ મજા ન રહે. પણ જો વ્યવહારનો નિયમ, જો આ 3 શબ્દ મૂકી અને પરમ કૃપાદેવને આપણે કેટલું બ્યુટિફુલ ગાઈડન્સ આપ્યું છે કે જેથી કરીને આપણે આવું સુંદર જીવન જીવી શકીએ. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ. સંસારે નિવૃત્તિ, સંસારની નિવૃત્તિ શોધજે. જરાક નવરો પડે ને તો સંસાર વિશે વિચાર કરું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, આ સંસારમાં જ રહીને હું ક્યારે મારું કામ કરી શકીશ, એમ થોડોક ટાઈમ. એટલે એક નિયમ પણ હોવો જોઈએ વ્યવહારનો, ટાઈમ ટુ ટાઈમ, અને જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે આ સંસારથી હું કઈ રીતે નિવૃત્તિ પામું એવો ભાવ અંદરમાં જાગવો જોઈએ. તો આ રીતે કેટલું સુંદર માર્ગદર્શન આપણે જોઈએ છે કે દરેકે દરેક પુષ્પ આપણા જીવનને ક્યાંક ને ક્યાંક રીઅલાઇનમેન્ટ કરે છે, હા કે ના? અને એટલે એક નિયમ કરીએ આપણે કે આપણે સુવા જઈએ ને એની પહેલાં 10 મિનિટ 15 મિનિટ આમાંથી કયું પુષ્પ મારા માટે છે, મારે ક્યાં બદલાવ લાવવાની જરૂર છે, અને પુષ્પમાળાનું આ વાંચી આ બંધ કરીને મૂકી નહીં દેવું. થોડીક વાર પરમ કૃપાદેવનું ચિત્રપટ છે ને, પરમ કૃપાદેવ છે ને,
એની સાથે થોડીક વાતો કરવી કે તમે કેટલી કરુણા કરી, મને આવી સુંદર પુષ્પમાળા આપી. હું છે ને આ પુષ્પ નંબર 51 છે ને એ પ્રમાણે કાલે જીવન જીવી રાત્રે તમારા ચરણોમાં એ પુષ્પ હું અર્પણ કરીશ. તમે 5 મિનિટ પ્રભુ સાથે વાત કરી અને પછી સુઓ, પછી જો આખી રાત કેવી જાય છે. ચંદુ અને મણિ ઝઘડીને સૂએ પછી રાત્રે હોરરના સપના આવે કે નહીં? તો એના કરતાં આવું સરસ સાધન મળ્યું છે. પ્રભુને આપણે આપણી પાસે જ રાખીએ, આપણી નજીક જ રાખીએ અને એમની સાથે આપણે હૃદયથી દિલથી વાર્તાલાપ કરીએ એવી ભાવના. આવતીકાલે સવારે 9 થી 9:15 ભક્તિ રહેશે અને 9:30 થી 10:30 સ્વાધ્યાય રહેશે. અંત્ય મંગલ બધા સાથે. સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાન મહિ પર શાંતિ અનંત સુધા મય જે પ્રાણ મો પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે. પરમ કૃપાળુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. સબ સંતન કી જય. Thank you.